અંકલેશ્વરના અડોલ ગામે 15મી એપ્રિલના રોજ થઈ 5.42 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો હતો। ગામના જ 3 ચોરોએ ચોરીને અંજામ આપ્યો હતો। ચોરીના દાગીના ખરીદદાર અંકલેશ્વરના સોનીની પણ પોલીસે ધરપકડ કરી હતી। પોલીસે 89,000 દાગીના રિકવર કર્યા હતા। એલસીબી પોલીસે ચોક્કસ માહિતીના આધારે રીધા ચોરને અન્ય ચોરીને અંજામ આપે તે પૂર્વે ઝડપી પાડ્યા હતા। બનાવની વિગતો અનુસાર ગત 15મી એપ્રિલના રોજ અંકલેશ્વર તાલુકાના અડોલ ગામ ખાતે રહેતા અલ્પેશભાઈ ઝીણાભાઈ પટેલ વહેલી સવારે 4:35 કલાકે નોકરી પર જવા ઘરેથી નીકળ્યા હતા અને તેમની પત્ની અંકિતાબેન નીચે તારુમાળી ઉપર સુવા ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવ્યું હતું। ઘરના દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ્યા હતા। ઘરની તિજોરી તોડી અંદર રહેલા 15,000 રૂપિયા રોકડા તેમજ 15 તોલા સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા। અલ્પેશભાઈ પટેલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 5,42,890 રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી। જે તે વખતે ઘર પાસેના પાડોશીએ 3 જેટલા તસ્કરોને ભાગતા પણ જોયા હતા। ઘટના અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે તપાસ કરી રહી હતી। તે દરમિયાન ગતરોજ ભરૂચ એલસીબી પોલીસની ટીમે અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે અડોલ ગામ ખાતે 3 રીંધા ચોર ચોરીને અંજામ આપવા એકત્ર થઈ રહ્યા છે, જેના આધારે એલસીબીની ટીમે અડોલ ગામે વોચ ગોઠવી હતી, જ્યાં અડોલ ગામના જ રીંધા ચોર મહેશ ઉર્ફે મનોકાંતિ વસાવા, મહેશ ઉર્ફે કોલો અંબુ વસાવા અને ગોવિંદ ઉફે રોબર્ટ કાંતિ વસાવા એકત્ર થતાં જ પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા। જો કે અંગઝડતીમાં કોઈ ચોરીનો સામાન ન મળી આવતા પોલીસે ત્રણેયને સજોદ આઉટપોસ્ટ ખાતે લઈ આવી પૂછપરછ કરતા મહેશ ઉફે મનો ગત એપ્રિલ માસમાં અલ્પેશ પટેલના ઘરે ભાત રોપવાના કામ અર્થે ગયા હતા અને ભાત રોપવા ગયો હતો, જે દરમિયાન ઘરમાં રોકડ અને સોના ચાંદીના દાગીના જોઈ જતા તેની દાનત બગડી હતી અને સાથી ચોરો સાથે તેને ચોરીને અંજામ આપ્યો હતો।